અમરેલી જિલ્લાના રાજુલા ખાતે નિફા અમરેલી યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે અમરેલી ડિસ્ટ્રિક્ટ યુનિટનું ઉદઘાટન કરવા રાજુલામાં ગુજરાતના રાજ્યકક્ષાના નિફા સ્ટેટ પ્રેસિડેન્ટ પંકજભાઈ ઝાલા, પોતાના સ્ટેટ યુનિટ વાઇસ પ્રેસિડેન્ટ રફીકભાઈ મોદુન તથા સ્ટેટ સેક્રેટરી સુરેશભાઈ પટેલ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજુલા બીઆરસી કોઓર્ડિનેટર અજયભાઈ ખુમાણે પણ નિફા અમરેલી ડિસ્ટ્રિક્ટના ટીમના વિશેષ આમંત્રણને માન આપી પોતાની ઉપસ્થિતિ દર્શાવી હતી. આ કાર્યક્રમમાં નિફા અમરેલી ડિસ્ટ્રિક્ટ યુનિટના પ્રેસિડેન્ટ તરીકે પ્રકાશકુમાર સોલંકીની રાજ્યકક્ષાની ટીમ દ્વારા પ્રમાણપત્ર આપીને નિમણૂક કરવામાં આવી. તથા ડિસ્ટ્રિક્ટ યુનિટના અન્ય સભ્યોએ પણ પ્રમાણપત્રો આપી યુનિટમાં સામેલ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન નિફા ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ પંકજભાઈ ઝાલા દ્વારા નિફા ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ પ્રીતપાલસિંહ પાનુના વિચારો, દીર્ઘદ્રષ્ટિ તથા નિફાના લક્ષ્ય વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવી તથા ડિસ્ટ્રિક્ટ યુનિટના સભ્યોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. નિફા ગુજરાત સ્ટેટ ટીમ તથા અમરેલી ડિસ્ટ્રિક્ટ યુનિટ ટીમ દ્વારા વિચારોનું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું. આ સાથે જ નવેમ્બર ડિસેમ્બરમાં હરિયાણામાં યોજાનાર નિફાના ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલ 2019માં તમામને સહભાગી થવા ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું. નિફા આપણા દેશ તથા અન્ય 11 દેશોમાં ચાલતી ભારતની એક અભિન્ન NGO છે, જેનો મુખ્ય હેતુ કલાકારો તથા સામાજિક કાર્યકરોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચ પૂરું પાડી યુવાઓ થકી નવીનતમ રાષ્ટ્ર નિર્માણ કરવામાં આવેલ છે. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ, બગસરા.